પ્રસંગનો મામલો સામે આવ્યો હતો. સ્લાલી પોલીસે ઘટના બાદ ફરિયાદ નોંધી છે. બંને જૂથ સામે ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલમ 307 ધાર્મિક લાગણી દુભાવી 120B સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અસલાલી પોલીસે ગણતરીના કલાકોમાં 35 લોકોની ધરપકડ કરી છે. એક પક્ષના 18 અને બીજા પક્ષના 17 લોકોની ધરપકડ થઈ છે. પિરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના પિરાણા નજીક આવેલ નિષ્કલકી નારાયણ તીર્થધામની અંદર તોડફોડનો બનાવ જે છે સામે આવ્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં અસલાલી પોલીસે જે છે કુલ 35 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે, જેમાં અલગ અલગ ધર્મના બંને જૂથો જે છે આમને સામે આવી ગયા હતા, જેની અંદર જે છે આખો વિવાદ સર્જાયો હતો. વિવાદની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી એક વિવાદ જે ચાલી રહ્યો છે, કબર અને મંદિરને લઈને આખો વિવાદ ચાલી રહ્યો છે. વચ્ચે દિવાલને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે ત્યારે આખો વિવાદ સામે આવતાની સાથે તે એક જૂથનું જે ટોળું જે છે અંદર ઘસી આવ્યું હતું. ત્યારબાદ જે છે મંદિરની અંદર તોડફોડ કરી હતી. તોડફોડ કર્યા બાદ જે છે પથ્થરમારો કર્યો હતો, પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અસલાલી PI